નમસ્કાર મિત્રો હું આજે કુકડિયા યુનિવર્સલ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજથી જનરલ નોલેજને લગતા પાંચ હજાર પ્રશ્નોની નવી સિરીઝ શરૂ કરી રહ્યો છું જે આપને તલાટી બિનસચિવાલય પોલીસ અને અન્ય પરીક્ષાઓમાં ઉપયોગી થશે તો ચાલો કોઈપણ પ્રકારનો સમય બગાડ્યા વગર શરૂ કરીએ જનરલ નોલેજને લગતા વૈકલ્પિક પ્રશ્નો પ્રશ્ન નંબર એક ભારતનું ભ્રમણ કરનાર પ્રથમ ચીનની પ્રવાસી કોણ હતા ઓપ્શન એ ફેક્શિયાન તો જવાબ આવશે સી ફાહિયાન પ્રશ્ન નંબર બે મોનેઝાઇટ કોની કાચી ધાતુ છે ટીટેનિયમ થોરિયમ આયર્ન કે ક્રોમિયમ તો જવાબ આવશે થોરિયમ પ્રશ્ન નંબર ત્રણ કેન્દ્રીય એગમાર્ક પ્રયોગશાળા ક્યાં આવેલી છે નાગપુર પુણે સતારા કે કોલ્હાપુર તો જવાબ આવશે નાગપુરમાં આવેલી છે પ્રશ્ન નંબર ચાર ભારતમાં સૌપ્રથમ શૂન્ય આધારિત બજેટ અને નરેગા યોજના કયા રાજ્યોમાં અપનાવવામાં આવી કેરળ તમિલનાડુ રાજસ્થાન કે આંધ્રપ્રદેશ તો જવાબ આવશે આંધ્રપ્રદેશ પ્રશ્ન નંબર પાંચ ઓસ્કર એવોર્ડની શરૂઆત ક્યારે થઈ હતી ઓગણીસો એકવીસ ઓગણીસો ઓગણત્રીસ ઓગણીસો પચીસ કે ઓગણીસો એકત્રીસ તો જવાબ આવશે ઓગણીસો ને ઓગણત્રીસમાં પ્રશ્ન નંબર છ યુદ્ધ સમયે વિદેશી નાગરિકોને આપવામાં આવતા રક્ષણને શું કહે છે રક્ષણાત્મક કે તો જવાબ આવશે રક્ષણા પ્રોમેશન ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર સાત મુસ્લિમ લિંગના કયા અધિવેશનમાં ગાંધીજીએ ભાગ લીધો હતો ઓગણીસો તેરના અધિવેશનમાં ઓગણીસો પંદરના અધિવેશનમાં ઓગણીસો સત્તરના અધિવેશનમાં કે ઓગણીસો ઓગણીસના અધિવેશનમાં તો જવાબ આવશે ઓગણીસો પંદરના અધિવેશનમાં પ્રશ્ન નંબર આઠ કયા અનુચ્છેદ મુજબ સુપ્રીમ કોર્ટની રચના કરવામાં આવે છે અનુચ્છેદ એકસો છવ્વીસ અનુચ્છેદ એકસો ચોવીસ અનુચ્છેદ એકસો અઠ્યાવીસ કે અનુચ્છેદ એકસો ત્રીસ તો જવાબ આવશે અનુચ્છેદ એકસો ચોવીસ મુજબ સુપ્રીમ કોર્ટની રચના કરવામાં આવે છે પ્રશ્ન નંબર નવ કયા અનુચ્છેદ મુજબ તમામ રાજ્ય માટે એક હાઈકોર્ટની વ્યવસ્થા છે એટલે કે દરેક રાજ્યમાં એક હાઈકોર્ટ હશે તો કલમ નંબર બસો છપ્પન બસો ચૌદ બસો સિતોતેર કે બસો ત્રાણું તો જવાબ આવશે બસો ચૌદ પ્રશ્ન દસ બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ એન્ડ ઓડિટર જનરલની નિમણૂક કરે છે કંટ્રોલર ઓડિટર જનરલ એટલે કે કેગ સીએ નિમણૂક કરે છે એકસો ઓગણસી એકસો અડતાલીસ એકસો બાણું કે બસો ત્રણ તો જવાબ આવશે બી એકસો ને અડતાલીસ મુજબ કેગની નિમણૂક રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવે છે પ્રશ્ન નંબર અગિયાર પેસમેકર કઈ બાબત સાથે સંકળાયેલ છે લિવર કિડની હૃદય કે મગજ તો એનો જવાબ આવશે સી હૃદય ભારતમાં કોણે દ્વિમુખી શાસન પદ્ધતિ દાખલ કરી હતી ડેલાઉસી એસ્ટિંગ્સ રોબર્ટ ક્લાયવ કે કાર્નોવાલિસ તો જવાબ આવશે સી રોબર્ટ કલાઇવ કોના શાસનકાળમાં સૌથી વધુ મોગલ આક્રમણો થયા ઇલતુત્મિશ અલાઉદ્દીન ખલજી કુતુબ્દીન એબક કે ગ્યાસુદ્દીન તગલક તો જવાબ આવશે અલાઉદ્દીન ખલજીના સમયમાં મોગલોએ સૌથી વધુ આક્રમણ કર્યા હતા બિઝનેસ એટ સ્પીડ ઓફ થોટ પુસ્તકના લેખક કોણ છે રતન પ્રેમજી બિલ ગેટ્સ કે બફેટ તો જવાબ આવશે સી બિલ ગેટ્સ પ્રશ્ન નંબર પંદર ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક એટલે કે સિડબી નું વડું મથક ક્યાં આવેલું છે લખનઉ ભોપાલ મુંબઈ અને હૈદરાબાદ તો જવાબ આવશે લખનૌમાં આવેલું છે પ્રશ્ન નંબર સોળ નોબલ પુરસ્કાર કેટલી શ્રેણીઓમાં આપવામાં આવે છે એટલે કે કેટલા વિભાગમાં આપવામાં આવે છે કયા કયા વિષયમાં આપવામાં આવે છે ત્રણ માં છ માં નવમાં કે બારમાં તો જવાબ આવશે જુદા જુદા છ ભાગ જુદા જુદા છ વિષયો પર આપવામાં આવે છે પ્રશ્ન નંબર સત્તર એકેડમી એવોર્ડ ઓફ મેરિટ ક્યાં એવોર્ડનું ઓફિશિયલ નામ છે ગ્રેમી એવોર્ડનું ઓસ્કર એવોર્ડનું પુલિસર એવોર્ડનું કે ટેમ્પલ એવોર્ડનું તો જવાબ આવશે ઓસ્કર એવોર્ડનું ઓસ્કર એવોર્ડનું મૂળ ઓફિશિયલ નામ છે એ આવું છે એકેડમી એવોર્ડ ઓફ મેરિટ એનું ઓફિશિયલ નામ છે આપણે એને ઓસ્કરના નામે ઓળખીએ છીએ પ્રશ્ન નંબર અઢાર પ્લાસીનું યુદ્ધનું પ્લાસી મેદાન કયા રાજ્યમાં આવેલું છે કે જ્યાં પ્લાસીનું યુદ્ધ થયું હતું એ મેદાન કયા રાજ્યમાં આવેલું છે રાજસ્થાન બિહાર ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જવાબ આવશે પશ્ચિમ બંગાળમાં આવેલું છે અને અંગ્રેજોની જોઈએ તો ઓગણીસો ઓગણપચાસ ઓગણીસો છાસઠ ઓગણીસો એકાણું કે ઓગણીસો ત્રેપન તો જવાબ આવશે ઓગણીસો ને માં સૌથી વધુ અવમૂલ્યન કરવામાં આવ્યું હતું પ્રશ્ન નંબર વીસ ભારતના કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપનાર પ્રથમ મંત્રી કોણ હતા સરદાર પટેલ જવાહરલાલ નહેરુ શ્યામપ્રસાદ મુખર્જી કે અબુલ કલામ આઝાદ તો એનો જવાબ આવશે શ્યામપ્રસાદ મુખર્જી શ્રી જવાબ આવશે અહીં આપણા જનરલ નોલેજના વીસ પ્રશ્નોને સમાપ્ત કરીએ જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત